નમસ્કાર સ્વાગત છે આપનું સીએન બજારમાં ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલ સાથે ફરી એક વખત હાજર છું વિક્રમ પાઠક અને આજે આપણે વાત કરવાના છીએ એવા સબ્જેક્ટ ઉપર કે જેનું થોડાક દિવસોની અંદર લગભગ ગુજરાતમાં આવતા ઘણા બધા પ્રવાસીઓને જરૂર પડશે કારણ કે આગામી દિવસોની અંદર એટલે કે આ સપ્તાહના અંતે વીકેન્ડ ઉપર આપણે જોઈશું કે અહીંયા આ પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી થવાની છે અને એ સમયે જ આપણે જે બિનરહીશ રહીશ ભારતીયો છે અને એમાં પણ ખાસ કરીને જે ભારતની બહાર કમાવા ગયેલા ગુજરાતીઓ છે એમના માટે થઈને ભારતની અંદર ગુજરાતમાં કરવેરાનું આયોજન અને રોકાણનું આયોજન કેવી રીતના કરવું એના ઉપર આજે આપણે આ ચર્ચા કરવાના છે બિન રહીશીઓ ભારતીયો માટે કરવેરા અને રોકાણ આયોજન આજનો આપણો આ મુદ્દો રહેશે આ સમગ્ર મુદ્દા ઉપર આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાશે આપણા કરવેરા નિષ્ણાંત મુકેશભાઈ પટેલ મુકેશભાઈ સ્વાગત છે સીએનબીસી બજારમાં અને જ્યારે પણ આપણે બિન રહીશ ભારતીયોની વાત કરીએ અને એમાં પણ જ્યારે કરવેરાનું કે રોકાણનું આયોજન કરવાની વાત કરીએ તો એમાં ગુજરાતીઓ સૌથી પહેલા મોખરે આવતા હોય છે અને કેટલાક તો નવા રસ્તાઓ પણ એમના તરફથી શોધવામાં આવતા હોય છે તો આવી જ્યારે વાત કરીએ છીએ ત્યારે પ્રથમ તો એ જાણવા માગીશું કે જે એનઆરઆઈ કહીએ છીએ તો એ એનઆરઆઈની કેટેગરી શું રહેશે એ પેલા સમજાવશો હમ વિક્રમ પ્રવાસી ભારતીય દિન તમે કહ્યું એ પ્રમાણે સાતમી આઠમી જાન્યુઆરી આ વખતે બેંગલુરુમાં છે ઘણા વર્ષોથી દર વર્ષે જાન્યુઆરીમાં આ પ્રવાસી ભારતીય દિવસ જોરશોરથી ઉજવવામાં આવી આવતો હોય છે આપને યાદ હશે ગઈ વર્ષે એ ગુજરાતના આંગણે પણ યોજાયો અગાઉ જયપુરમાં વિવિધ દેશના રાજ્યોના વિવિધ શહેરોની અંદર આ પ્રવાસી ભારતીય દિવસના કાર્યક્રમો યોજાય છે અને તમે કહ્યું પ્રવાસી ભારતીય કહો બિનરહીશ રહીશ ભારતીય કહો એનઆરઆઇઝ એટલે કે જે નોન રેઝિડેન્ટ ઇન્ડિયન્સ કહો એમની વાત કરીએ તો હું મૂળ વાત પર આવું તે પહેલાં કદાચ આપણા દર્શક મિત્રોને આ આંકડાકીય માહિતીમાં પણ ખૂબ રસ પડશે કે કદાચ ઘણાને એટલો ખ્યાલ નહીં હોય પણ આપણા એનઆરઆઈઝ એટલે કે બિનરહીશ રહીશ ભારતીયો એ વિશ્વના એકસો પચીસ થી વધુ દેશોમાં એટલે સવાસોથી વધુ દેશોમાં લગભગ અઢી કરોડ થી મોટી સંખ્યામાં વસે છે અલબત્ત એ અઢી કરોડની અંદર તમે જેનો ઉલ્લેખ કર્યો કે આપણા ગુજરાતી ભાઈ બહેનો એનું એક સારું એવું વર્ચસ્વ છે અને આજે ગુજરાતીઓ મને લાગે છે કે તમે આ સવાસો દેશોમાં જાઓ તો કદાચ ભાગ્યે જ એવો કોઈ દેશ હશે કે જેમાં એની ટેલિફોન ડિરેક્ટરીમાં તમને એક કોઈક ગુજરાતી પણ ન મળે એવું ભાગ્યે જ બને એટલે આપણા માટે ગરવી ગુજરાતને માટે ગૌરવ લેવા જેવી વાત છે કે આપણા આપણા ભાઈ બહેનો ગુજરાતી મૂળના જેને ઘણીવાર હું જેવી રીતે આઈ કહીએ છીએ એવી રીતે એનઆરજી આજે ગુજરાત રાજ્ય પણ એનઆરજીઝની સેવા માટે ઘણું કાર્ય કરી રહી છે તો વિક્રમ આજે આપણે આપણા આ બિનરહીશ ભારતીયો એનઆરઆઈઝ માટે જે કરવેરા અને રોકાણ આયોજનની વાત કરવાના છીએ એના સંદર્ભમાં તમે પહેલો પ્રશ્ન પૂછ્યો ખૂબ મહત્ત્વનો છે કારણ કે એનઆરઆઈ એટલે નોન રેઝિડેન્ટ ઇન્ડિયન એટલે પહેલાં તો ઘણા લોકો એમ માને કે ભાઈ આ તો એનઆરઆઈ એટલે હું આજે વર્ષો પહેલાં અહીંયા ભારતમાં હતો ભારતીય નાગરિક હતો અથવા તો મારા ત્યાં પરદેશમાં ગયા પછી મેં આજે અમેરિકન સિટીઝનશીપ કે બ્રિટિશ સિટીઝનશીપ કે ઓસ્ટ્રેલિયન સિટીઝનશીપ લીધી અને મારા બાળકો તો એ દેશમાં જન્મ્યા એ તો ત્યાં જન્મજાત એ દેશના સિટીઝન્સ છે તો એમને એનઆરઆઈઝ એટલે કે નોન રેઝિડેન્ટ ઇન્ડિયન્સની કેટેગરીમાં ગણાય કે કેમ અને એમને એનઆરઆઈ માટેની જે વિશેષ જોગવાઈઓ છે એનો લાભ મળે કે કેમ તો આ અંગે આપણે સ્પષ્ટતા કરવી જરૂરી છે ને દર્શક મિત્રો આ હું આપને સંબોધીને એટલા માટે કહું છું કે આ જાન્યુઆરીની અંદર આપણા ઉડતા પંખીઓ એટલે એનઆરઆઇસ તો અહીંયા દેશમાં આવે જ છે એ લોકો આ કાર્યક્રમ જોતા હોય એમને માટે તો આ રસપ્રદ બનશે જ પણ આજે ભારતની અંદર એમના સગા સંબંધીઓ મિત્રો આજે તમારા દર્શકો આજે ગુજરાતના એવા અનેક ગામો છે કે એ ગામના ઘરે ઘરે એમ કહેવાય કે ભાઈ એક તો એનઆરઆઈ હોય જ એવા પણ ગામો છે તો આજે આપને માટે આપ એનઆરઆઈ ન હો પણ એનઆરઆઈના સગા સંબંધી મિત્રો હો અને એનઆરઆઈઝ વતી એમના કરવેરા અને રોકાણ આયોજનની જવાબદારી આપ સંભાળતા હો તો આપને માટે પણ આ કાર્યક્રમ આજનો ખૂબ ઉપયોગી થઈ પડશે એવો મને ચોક્કસ વિશ્વાસ છે તો હું જે આપને સમજ આપતો હતો તે પ્રમાણે ખાસ ખ્યાલમાં રાખશો કે એનઆરઆઈ શબ્દ એ નોન રેઝિડેન્ટ ઇન્ડિયન ભલે કહીએ પણ ધેટ ઇન્ક્લુડ્સ એટલે કે ભારતીય નાગરિકો હોય જે લોકો વિદેશમાં વસતા હોય ગ્રીન કાર્ડ હોલ્ડર હોય વ્હાઈટ કાર્ડ હોલ્ડર હોય ત્યાંની રેસિડેન્સી એ લોકોએ મેળવી હોય નાગરિકત્વ ભારતનું છે એ તો આવે જ પરંતુ એની સાથે સાથે જે વિદેશી નાગરિકત્વ એમણે ધારણ કર્યું હોય પરંતુ મૂળ એ ભારતીય નાગરિક એટલે કે પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન એટલે કે ભારતીય મૂળના હોય હવે કોને તમે પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન અથવા જેને પીઆઈઓ કહીએ છીએ તે હોય પીઆઈઓ એટલે કે કોઈ પણ વ્યક્તિ જે પોતે ભારતમાં જન્મી હોય અથવા એના માતા પિતા કે દાદા દાદી એટલે કે ત્રણ પેઢી સુધી તમે ભારતીય મૂળ એટલે કે પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન એટલે આજે જો કોઈ પરદેશની અંદર બીજી કે ત્રીજી પેઢીનો ભારતીય મૂળનો સંતાન પણ પરદેશમાં જન્મીને ત્યાંનું નાગરિકત્વ ધારણ કરે પરંતુ બાય વર્ચ્યુ ઓફ ધીસ બિંગ અ પીઆઈઓ એને એનઆરઆઈના તમામ લાભ મળે એટલે આ જે એનઆરઆઈનો કન્સેપ્ટ છે એ આપણે જેને ફેમા એટલે કે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ કહીએ એ હેઠળ એને સ્પષ્ટ કરવામાં આવ્યો છે અને ફેમા હેઠળ અલબત્ત એક ટેસ્ટ એ છે કે ભાઈ તમે ભારતમાં કેટલો સમય ગાળ્યો સામાન્ય રીતે આપ જાણો છો એ પ્રમાણે છ મહિના એટલે કે એકસો બ્યાસી દિવસથી વધુ સમય તમે ભારતમાં ગાળ્યો હોય તો તમે રેસિડેન્ટ તરીકે ગણાવ છો ફેમાનો એક ટેસ્ટ છે પણ ફેમામાં જે વધારે મહત્ત્વનો ટેસ્ટ છે તે એ છે કે તમારી જેને કહીએ કે વોટ ઇઝ ધી ઇન્ટેન્શન એટલે કે તમારો ઈરાદો શું છે તમે જો ભારતમાં સ્થાયી થવાના ઈરાદાથી અહીંયા પાછા આવ્યા હો તો તમે બિન મટો છો પરંતુ તમે એનઆરઆઈ છો બિન છો ભારતમાં કદાચ આવીને છ મહિનાથી વધુ સમય પણ રહ્યા તો પણ ફેમા હેઠળ તમે એનઆરઆઈ એટલે કે નોન રેઝિડેન્ટ ચાલુ ગણાવો આવકવેરાના કાયદાની વિક્રમ વાત કરીએ તો આવકવેરાના કાયદા હેઠળ આજે તમે ભારતમાં ફિઝિકલી એટલે કે પ્રત્યક્ષ કેટલો સમય ગાળ્યો એના આધારે એમાં એકસો બ્યાસી દિવસનો ટેસ્ટ છે અને એક બીજો પણ ટેસ્ટ છે કે તમે જે ચાલુ વર્ષની અગાઉના ચાર વર્ષની અંદર જો તમે ભારતમાં ત્રણસો દિવસ પણ રહ્યા હો તો એ બીજો ટેસ્ટ છે તો એ ટેસ્ટના આધારે તમે ભારતના રહીશ કે બિન રહીશ જો આવકવેરાના કાયદા હેઠળ એ નક્કી થાય છે તમારો વોટ ઇઝ યોર પર્પઝ ઓર ઇન્ટેન્ટ યુ નો વિચ ઇઝ એન થિંગ એના આધારે ફેમાની એટલે કે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ હેઠળ તમારી રેસિડેન્સી નક્કી થાય છે સાથે અહીંયા એક બીજો મુદ્દો જોયો કે આવકવેરાના કાયદા હેઠળ અને ફેમા અંતર્ગત જે આપે એક અત્યારે અસર તો ખ્યાલ આપ્યો જે ફરકનો પણ અહીંયા નો અર્થ કેટલો અલગ થાય છે મેં કહ્યું એ પ્રમાણે વિક્રમમાં મેં જે સંદર્ભ આપ્યો ફેમા અને આવકવેરાનો ખૂબ રસપ્રદ બની જાય ઘણી વાર એવું થાય કે તમે ભારતની અંદર છ મહિનાથી વધારે સમય રહ્યા તો એ વર્ષ માટે આવકવેરાના કાયદા હેઠળ તમે રહીશ એટલે કે જેને કહીએ રેસિડેન્ટ બની જાઓ પણ મેં કહ્યું એ પ્રમાણે જો તમારો આશય ભારતમાં સ્થાયી થવાનો નથી એટલે કે પરદેશની અંદર તમે તમારું ઘરબાર કે કારોબાર તમે રાખેલા છે તો એ સંજોગોમાં છ મહિનાથી વધારે સમય ભારતમાં ગાળ્યો હોવા છતાં અને આવકવેરાના કાયદા હેઠળ તમે રેસિડેન્ટ બન્યા હોવા છતાં ફેમાના કાયદા હેઠળ તમે નોન રેસિડેન્ટ ગણાશો અને ઇટ કેન બી ધ રિવર્સ ઓલ્સો આજે દર્શક મિત્રો તમારા મારા જેવા કોઈ છે કે જે ભારતમાં રહીશ છે આપણે પરદેશની અંદર સ્થાયી થવા માટે આપણી પાસે કોઈ કારણ નથી પરંતુ સમજો કે એક વર્ષની અંદર આપણે છ મહિનાથી વધારે સમય પ્રવાસ કર્યા જ કર્યો ભારતની બહાર તો કદાચ આવકવેરાના કાયદા હેઠળ આપણે એ વર્ષ માટે નોન રેસિડેન્ટ બનીએ તો પણ તમે ફેમા હેઠળ તો રહીશ જ ગણાવો કારણ કે તમે ભારત બહાર જતા આવતા રહ્યા છો પરંતુ ભારત બહાર સ્થાયી થવા માટેનો કોઈ આશય કે પર્પઝ તમારો હોય નહીં બિકોઝ યુ ડોન્ટ હેવ યુ નો એની રીઝન ફોર અ રેસિડેન્સી અબ્રોડ આજે ગ્રીન કાર્ડ હોય વ્હાઈટ કાર્ડ હોય રેસિડેન્સી હોય કે તમારી સિટીઝનશીપ જે તમને એક હક આપે છે ભારત બહાર રહેવાનો તો જ તમે ફેમાના સંદર્ભમાં એ જે મેં કહ્યું પ્રમાણે નોન રેસિડેન્ટ ગણાવવાના બાળખામાં આવો તો વિક્રમ આ વાતને આપણે ખાસ ખ્યાલમાં રાખવાની છે ઓકે હવે પહેલાં અહીંયા કરવેરા આયોજનની પહેલાં રોકાણની વાત કરીએ તો એનઆરઆઈ જે હોય છે એમનો એક સર્વસામાન્ય પ્રશ્ન એ જ રહેશે કે ભારતમાં જો રોકાણ કરવું હોય તો શેમાં કરી શકાય અને શેમાં ન કરી શકાય બિલકુલ વેર વેર કેન યુ યુ ઇન્વેસ્ટ ઇન્વેસ્ટ એન્ડ પહેલા તો કાયદા હેઠળ તમે ક્યાં કરી શકો છો ને ક્યાં કરી શકતા એ સમજવું જોઈએ પછી પ્રશ્ન એ આવે કે ક્યાં કરવું હિતાવહ છે ને ક્યાં કરવું હિતાવહ નથી એ બીજો પ્રશ્ન છે તો સૌ પ્રથમ તો જો એનઆરઆઈઝ ની વાત કરીએ બિનરહીશ રહીશ ભારતીયોની તો દર્શક મિત્રો ભારતની અંદર જો જંગમ મિલકત એટલે કે મૂવેબલ પ્રોપર્ટીના સંદર્ભમાં વાત કરીએ તો તમામ પ્રકારની જંગમ મિલકતોમાં એનઆરઆઈઝ રોકાણ કરી શકે છે ને એના ઉપર કોઈ પાબંદી કે રોકટોક નથી એટલે કે તમે શેર હોય મ્યુચ્યુઅલ ફંડ હોય ડિપોઝિટ હોય તમે ભાગીદારીની અંદર જોડાવા માંગતા હો કોઈ ધંધો કરવા માંગતા હો જે કંઈ કરવું હોય તમામ રોકાણ તમે જંગમ મિલકતોના સંદર્ભમાં કરી શકો છો તમને ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ છૂટ આપે છે પરંતુ આપણે જ્યારે સ્થાવર મિલકતની વાત કરીએ તો સ્થાવર મિલકતમાં આજે જમીન અને મકાનની જો વાત કરીએ તો મકાનના સંદર્ભમાં તમારા પર કોઈ નિયંત્રણ નથી એ ઘર હોય ઓફિસ હોય શોરૂમ હોય ગોડાઉન હોય કંઈ પણ હોય તમે એમાં રોકાણ કરી શકો છો માત્ર જમીનના સંદર્ભમાં એક રિસ્ટ્રિક્શન અથવા પાબંદી જે છે તે એ છે કે નોન રેસિડેન્ટ હોય એ આજે ભારતની અંદર ખેતીની જમીન એગ્રીકલ્ચરલ લેન્ડ કે પ્લાન્ટેશન હોય એમાં એ રોકાણ કરી શકતો નથી અર્થાત જો ખેતીની જમીન હોય નોન એગ્રીકલ્ચર લેન્ડ હોય તો એ ભારતમાં ક્યાંય પણ એને લેન્ડ રાખી શકે છે અને એ પોતે એમાં રોકાણ કરી શકે છે હવે પ્રશ્ન તરત તમારા મનમાં એ થાય કે જો એટલે ટૂંકમાં ખેતીની જમીન અથવા તો પ્લાન્ટેશન ધેટ ઇઝ ધ ઓનલી રિસ્ટ્રિક્શન પણ મારા એનઆરઆઈ મિત્રો એમ પૂછે કે મુકેશભાઈ અમે તો એનઆરઆઈ થતાં પહેલાં અમે ખેડૂત હતા અથવા અમારા પિતાશ્રી ખેડૂત હતા એટલે અમારી પાસે જમીનો છે તો એનું શું તો દર્શક મિત્રો ખ્યાલમાં રાખશો કે ફેમા હેઠળ તમે એનઆરઆઈ બન્યા પૂર્વે તમે જે કોઈ તમારી ખેતીની જમીન ધારણ કરી હોય તે તમે ધારણ કરવાનું ચાલુ રાખી શકો છો એના ઉપર કોઈ નિયંત્રણ નથી એનું વેચાણ કરવું હોય તો એ વેચાણ પણ કરી શકો છો એના ઉપર કોઈ નિયંત્રણ નથી માત્ર તમે નોન રેઝિડેન્ટ હો હવે નોન રેઝિડેન્ટ એટલે બિન રહીશ પછી તમે કહો કે ના ના હું તો ભારતીય નાગરિક છું તો હું ખરીદી શકું તો આન્સર ઇઝ નો તમે આજે ભારતના રહીશ હો ભારતીય નાગરિક ન હો પરંતુ ભારતીય મૂળના વ્યક્તિને ખેડૂત હો તો તમે ભારતમાં રેસિડેન્ટ છો માટે તમે ખેતીની જમીન ખરીદી શકો છો એટલે દર્શક મિત્રો નોન રેસિડેન્ટ એનઆરઆઈ પર સે ઇઝ નોટ પરમિટેડ ટુ મેક એની ન્યૂ ઇન્વેસ્ટમેન્ટ ઇન એગ્રીકલ્ચર લેન્ડ ખેતીની જમીનમાં એ પોતે કોઈ નવું રોકાણ નથી કરી શકતા એટલું જ નહીં તમે કહો કે ભાઈ મને કોઈએ બક્ષીસ આપી તો મિત્રો બક્ષીસ પણ આજે એનઆરઆઈને આપી શકાતી નથી એનઆરઆઈ એ બક્ષીસ સ્વીકારી શકતો નથી યસ એમાં એક અપવાદ એ છે કે એનઆરઆઈને વારસામાં મળે હજી આપણા અનેક બિન રહીશ મિત્રો ભારતીયો બહાર રહેતા હોય છે એમના પિતા એમના દાદા એ લોકો અથવા તો એમના કોઈ નજીકના સગા સંબંધી ખેડૂત હોય અને એમના દ્વારા જો એમને વસિયતમાં કે વારસામાં આવી કોઈ ખેતીની જમીન મળે તો ચોક્કસપણે એ જમીન ધારણ કરી શકે ઓકે હવે અહીંયા રોકાણ બાદ આવક અને વૃદ્ધિની વાત કરીએ તો રોકાણ થયું પછી એમાં આવક પણ થઈ રોકાણ જે કર્યું તેમાં વૃદ્ધિ પણ થઈ તો આવા તબક્કે જે નાણાંને પરત લઈ જવાના છે તો એના માટેનું શું આયોજન કરવાનું રહેશે એના ઉપર વાત કરીશું પણ એ પહેલા અહીંયા સમય થયો છે એક બ્રેકનો વેલકમ બેક આપ જોઈ રહ્યા છો ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલ અને હવે આગળ વધીએ તો અહીંયા રોકાણ તો થઈ ગયું છે હવે આવક અને વૃદ્ધિ ને પરત લઈ જવી હોય વિદેશ તો એના માટે શું કરવાનું રહેશે એના વિશે વાત કરીએ મુકેશભાઈ શું ઓપ્શન રહેશે આના માટે વિક્રમ સ્વાભાવિક રીતે તમે કહ્યું એ પ્રમાણે અહીંયા ભારતમાં એનઆરઆઈ ખેતીની જમીન સિવાય તમામમાં રોકાણ કરી શકે હવે એના મનમાં પ્રશ્ન એ થાય કે મેં રોકાણ તો કર્યું એના ઉપર મને આવક થઈ અથવા તો મેં રોકાણ કર્યું અને રોકાણ રાખી મૂક્યું એ રોકાણમાં એની મૂલ્યની વૃદ્ધિ થઈ મેં એનું વેચાણ કર્યું એનું હસ્તાંતર કર્યું તે વખતે મારી મૂળ મુદ્દલ વધતા એના ઉપરનો નફો વગેરે હું લઈ જઈ શકું કે કેમ ભારતમાં મિત્રો એક સમય હતો કે જ્યારે આજે મુદ્દલ કે એનામાં વૃદ્ધિની તો વાત જવા દો સામાન્ય આવક પણ તમારે ભારતની બહાર લઈ જવી હોય તો એના માટે અનેક નિયંત્રણો હતા અલબત્ત એ સમય જુદો હતો કે જ્યારે ભારતને વિદેશી હુંડિયામણની એક મોટી ખેંચ હતી એટલે તે વખતે પૈસા આવી શકે પણ જવા ઉપર અનેક નિયંત્રણો હતા દર્શક મિત્રો હજી આપણે ત્યાં જેને આપણે કેપિટલ અકાઉન્ટ કન્વર્ટેબિલિટી ઓન ધી ફોરેન એક્સચેન્જ ફ્રન્ટ વિદેશી હુંડિયામણના મુદ્દે નથી પરંતુ જો આપણે બિન રહીશોની વાત કરીએ તો એમને માટે ખૂબ ઉદાર છૂટ ટુ ટેક ધ મનીઝ આઉટ ઓફ ઇન્ડિયા એટલે એમાં મુખ્યત્વે આટલા વર્ષોથી જે એક એ લોકો એક બે બે ફ્રન્ટ્સ રાખ્યા હતા કે એક રીપેટ્રીએબલ ઇન્વેસ્ટમેન્ટ્સ અને એક બીજા નોન રિપેટ્રીએબલ ઇન્વેસ્ટમેન્ટ્સ રિપેટ્રિએબલ એટલે કે જે તમે વિદેશ આસાનથી લઈ જઈ શકો પરત એમાં તમે જ્યારે વિદેશી હુંડિયામણમાં રોકાણ કર્યું હોય તો એ રોકાણો આજે દાખલા તરીકે આપણે જાણીએ છીએ કે તમારી બેંક ડિપોઝિટ્સ તમે પરદેશથી પૈસા લાવ્યા અહીંયા મૂક્યા એફસીએનઆર કે એનઆરઈમાં અને પછી એ તમારે લઈ જવા છે તો તમે કોઈ પણ નિયંત્રણ વગર લઈ જઈ શકો શહેરોમાં રોકાણ કર્યું હોય અન્ય રોકાણો પણ જ્યાં વિદેશી હુંડિયામણથી કર્યા હોય તો એ ફ્રીલી રિપેટ્રીએબલ છે અગાઉ જે નોન રિપેટ્રેબલ એ પરત ન લઈ જઈ શકાય એવા રોકાણો તમે અહીં લાવીને જુદા જુદા યુનો એનઆરઓ અકાઉન્ટમાં કે તમારા કોઈ ધંધામાં કે કોઈ જમીનમાં કેવી રીતે રોકાણ કર્યા હોય તો એ આમ જુઓ તો નોન રિપેટ્રેબલ પણ જે છેલ્લા કેટલાક સમયથી એક જે ઉદાર છૂટ મૂકવામાં આવી છે એના આધારે આજે એનઆરઆઈ એટલે બિન ભારતીય વર્ષ દરમિયાન દસ લાખ અમેરિકન ડોલર ના સમકક્ષ મૂલ્યમાં કોઈ પણ વિદેશી માં એ રિપેટ્રીએટ એટલે કે પરત લઈ જઈ શકે છે હવે વાર્ષિક દસ લાખ એટલે કે વન મિલિયન યુએસ ડોલરની આ જે લિમિટ છે એટલી બધી ઉધાર છે કે લગભગ સાડા છ કરોડ રૂપિયા થાય એટલે જે નોન રિપેટ્રીએબલ પણ છે એ ઇન્વેસ્ટમેન્ટ ફોર ઓલ પ્રેક્ટિકલ પર્પઝીઝ એમ કહીએ તો વ્યવહારમાં એ હવે રિપેટ્રીએબલ એટલે કે છૂટથી તમે એને પરત લઈ જઈ શકો એ પ્રકારની જોગવાઈ છે ઓકે હવે આ રોકાણના આવકની વાત થઈ પછી હવે પરદેશથી લાવેલા નાણાંમાં ઉમેરો કરીને જો એને પરત લઈ ઉમેરી ઉમેરો કરી એને લઈ જઈ શકાય અને સાથે જ જો ભારતમાં વસિયતમાં જ કે વારસામાં મળેલી સંપત્તિ હોય તો એવા નાણાંને પણ પરદેશ લઈ જવા હોય તો એના માટે શું કરવાનું રહેશે બરાબર છે વિક્રમ તમારો પ્રશ્ન એ છે કે ભાઈ પરદેશથી એનઆરઆઈ અહીં લાવ્યા એને રોકાણ કર્યું એ તો લઈ જઈ શકે પણ એ એનઆરઆઈ બન્યો તે પહેલાંની એની જૂની મૂડી હોય એને એના કોઈ પિતા કે સંબંધી કે દાદા દાદી કે કાકા કાકી કોઈ પણ મિત્ર તરફથી પણ આજે કંઈ વારસામાં કે વસિયતમાં કંઈ એને મૂડી મળી મિલકત મળી સ્થાવર જંગમ તો એ એને એના પૈસા કે એના નાણાં એને ભારત બહાર લઈ જવા હોય તો એ લઈ જઈ શકે કે કેમ તો દર્શક મિત્રો આજે મેં તમને દસ લાખ ડોલરની વાર્ષિક રેમિટન્સની જે વાત કરી એ જ કેટેગરીમાં એનઆરઆઈઝને આ છૂટ આપવામાં આવી છે કે એમના એનઆરઓ અકાઉન્ટમાં આજે એટલે તમને એમ સમજો કે તમારા પિતા તરફથી કોઈક વારસામાં જમીન મળી છે એ જમીનનું આજે મૂલ્ય બે ચાર કરોડ રૂપિયા છે તમે એનું વેચાણ કરો અલબત્ત પ્રાથમિક જરૂરિયાત તો એ છે કે તમારે એની જે જવાબદારી હોય એના ઉપરની આવકવેરાની એ તો અદા કરવી જ પડે એ વગર તમે નાણાં લઈ જઈ શકતા નથી ને એટલા માટે એની એક મહત્ત્વની જે પ્રોસીજરલ રિક્વાયરમેન્ટ છે કે આવા રિપેટ્રિએશન વખતે તમારે એક સર્ટિફિકેટ ચાર્ટડ એકાઉન્ટનું જેને ફોર્મ ફિફ્ટીન સી એ કહે છે અપલોડ કરીને સર્ટિફિકેટ મેળવીને બેંક સમક્ષ રજૂ કરીને આપ નાણાં તમે લઈ જઈ શકો છો પરંતુ છૂટથી તમે દસ લાખ ડોલર જે લઈ જઈ શકો છો એમાં મેં કહ્યું એ પ્રમાણે તમારા બહારથી લાવેલા નાણાં હોય કે અહીંયાથી તમે આ મેં કહ્યું પ્રમાણે જમીન વેચી જમીન ઉપરનો ટેક્સ વગેરે અદા કરી એ તમામ રકમ તમે વાર્ષિક આ રીતે લઈ જઈ શકો છો ઓકે બીજો એક મુદ્દો અહીંયા એ રહેશે કે એનઆરઆઈના બેંક એકાઉન્ટમાં ઘણી વખત આપણે જે નામ વારંવાર સાંભળવા મળે છે એનઆરઓ એકાઉન્ટ એફસી એનઆર આ જે છે એનો ઉપયોગ શું હોય છે અને એની સમજ શું લેવી જોઈએ એનઆરઆઈએ બિલકુલ વિક્રમ તમે કહ્યું એ પ્રમાણે એનઆરઆઈઝના જે બેંક એકાઉન્ટ્સ છે એમાં એન તો આવ્યા વગર રહે નહીં હવે ત્રણ પ્રકારના મુખ્યત્વે ખાતા જે એનઆરઆઈના કેસમાં હોય છે એક છે એનઆરઈ એકાઉન્ટ જેને નોન રેઝિડેન્ટ એક્સટર્નલ એકાઉન્ટ કહે છે આ જે એનઆરઇ એકાઉન્ટ છે એ તમે કોઈ પણ વિદેશી હુંડિયામણની રકમથી જ ખોલી શકો છો એટલે ડોલરથી કે પાઉન્ડથી કે બી કોઈ ફોરિન કરન્સીથી તમે ખોલી શકો એનું રૂપાંતર રૂપિયામાં થાય એટલે એનઆરી એકાઉન્ટ રહે તો રૂપિયામાં પણ એ રૂપિયાનો જે એકાઉન્ટ છે એનારી એકાઉન્ટ એની અંદર શું જમા થાય તો મેં કહ્યું પ્રમાણે બહારથી કોઈ પણ આવેલું વિદેશી હુંડિયામણ એની તમે બેંક ડિપોઝિટ કરી શકો અથવા તો એના દ્વારા તમે શેરોમાં કે અમુક પ્રકારના જો રોકાણો કર્યા હોય તો અગાઉ જેનો મેં ઉલ્લેખ કર્યો કે તમે ફ્રીલી રિપેટ્રેબલ કેટેગરીમાં પછી એ નાણાં તમને પરત મળે ત્યારે એમાં જ તમે મૂકીને લઈ જઈ શકો છો દિસ ઇઝ વન હવે ઘણા લોકો પરદેશથી વિદેશી હુંડિયામણ અહીં લાવે રોકાણ કરવા માટે પણ એમને એ ડોલર કે પાઉન્ડના રૂપિયા ન કરવા હોય એમને એમ થાય કે ભાઈ આ ફોરેન એક્સચેન્જ ફ્લક્ચ્યુએશનમાં અમે ગુમાવીએ તો અમારે આ ડોલરમાં કે સ્ટર્લિંગમાં જ રોકાણ કરવું છે તો દર્શક મિત્રો એ પણ થઈ શકે ફિક્સ ડિપોઝિટ સ્વરૂપે અને એને એફસીએના એટલે કે ફોરેન કરન્સી નોન રેઝિડેન્ટ એકાઉન્ટ જે ડિપોઝિટ હોય છે એ કહે છે અને ત્રીજું જે છે ઇઝ ધ એનઆરઓ એટલે કે નોન રેઝિડેન્ટ ઓર્ડિનરી એકાઉન્ટ આજે જેમ આપણા સામાન્ય સેવિંગ્સના ખાતા હોય છે એ રીતે જે નોન રેઝિડેન્ટનું એટલે કે બિન રહીશનું જે સાદું રૂપિયાનું ખાતું કે જેમાં એના જૂના નવા બધા જ પૈસા રહે અને જેમાંથી આમે કહ્યું એમ દસ લાખ ડોલરવાળો નિયમ લાગુ પડે છે તો એ આ એનઆર અકાઉન્ટ એટલે કે નોન રેઝિડેન્ટ ઓર્ડિનરી બેંક એકાઉન્ટ છે ઓકે અ નરઈ ની આવક ના જે કર પાત્ર ના નિયમો છે એને સરળ રીતના કેવી રીતના કહેવા છે બિલકુલ હવે વિક્રમ આ ત્રણ પ્રકાર ના જે ખાતા છે એમાં આપણે સમજી લેવું જોઈએ કે એનઆરઈ એકાઉન્ટ અને એફસી એનઆર એકાઉન્ટ કારણ કે એ તમે વિદેશી હૂંડિયામણ લાવો છો અને અથવા તમને જે છૂટ આપવામાં આવી છે કે તમે 10 લાખ ડોલર ભારત બહાર લઈ જઈ શકો છો હવે ઘણા લોકોની ઈચ્છા એવી હોય કે ભાઈ મારે ભારત બહાર નથી લઈ જવા પણ મારે એનઆરઈ એકાઉન્ટમાં મૂકવા છે કે જે ભારત બહાર છૂટતી જઈ શકે છે પણ તમે ભારતમાં રાખો છો તો આ પ્રકારના એનઆરઈ એકાઉન્ટમાં જે તમારી રૂપી ડિપોઝિટ્સ હોય અથવા તો એફસી એનઆર એકાઉન્ટમાં જે તમારી ડોલર કે સ્ટર્લિંગની કોઈપણ ફોરિન કરન્સીની ડિપોઝિટ્સ હોય એના ઉપર મળતું વ્યાજ એ કોઈ પણ નાણાકીય મર્યાદા સિવાય સંપૂર્ણપણે કરમુક્ત ગણવામાં આવે છે પણ જ્યાં સુધી વ્યક્તિ નોન રેઝિડેન્ટ હોય ત્યાં સુધી એનઆરઓ એકાઉન્ટ છે તો એનું વ્યાજ જે છે ભારતમાં કરપાત્ર ગણાય ફરક માત્ર એટલો છે કે એના ઉપર સામાન્ય આપણા સેવિંગ એકાઉન્ટમાંથી ટીડીએસ થતો નથી હોતો ડિપોઝિટમાંથી ટીડીએસ થાય એ દસ ટકાનો દર છે પરંતુ આ એનઆરઓ એકાઉન્ટમાં જે ટીડીએસ તમારું સેવિંગ એકાઉન્ટનું વ્યાજ હોય કે ડિપોઝિટ એકાઉન્ટનું વ્યાજ હોય એના ઉપર ત્રીસ ટકાના દરે ટીડીએસ કરવામાં આવે છે ઓકે એટલે આ જે નિયમો છે એ આપણે ખાસ ખ્યાલમાં રાખવાના છે વિક્રમ મને ખ્યાલ છે કે સમય થવા જઈ રહ્યો છે પરંતુ મારે દર્શક મિત્રોને ખાસ વાત એ કરવી છે કે આજે આપની સમક્ષ એનઆરઆઇઝ માટેના જે મોટા મોટા કન્સેપ્ટસ અને મુદ્દા અમે રજૂ કર્યા છે કરવેરાને રોકાણ આયોજનના સંદર્ભમાં આપના અનેક પ્રશ્નો ઉદભવી શકે ઇનફેક્ટ અમને ઘણા બધા પ્રશ્નો મળ્યા પણ છે તો વિક્રમ આપણે એવું કરીએ કે આવતા સપ્તાહમાં એટલે કે જે ઉત્તરાયણવાળું જે વીકેન્ડ છે તે વખતે પતંગ ચગાવવાની સાથે આપણે પ્રશ્નો પ્રશ્નોના પણ એવા પતંગ ચગાવીએ કે એમની તમામ સમસ્યાઓનું અસરકારક સમાધાન થઈ શકે તો દર્શક મિત્રો જે અમારી ઈમેલ છે અથવા તો વોટ્સએપ કે એસએમએસ દ્વારા આપના પ્રશ્નો મોકલશો અને તમામ પ્રશ્નો ની ચર્ચા આવતા સપ્તાહે આજ એનઆરઆઈ ના વિશેષ એપિસોડમાં આપણે કરીશું બિલકુલ તો મારે જે વાત કરવાની હતી મુકેશભાઈ કહી દીધી છે તો ભૂલ્યા વગર આપના એનઆરઆઈ ને રિલેટેડ જે પણ કરવેરા ના કે રોકાણના પ્રશ્નો હોય ચોક્કસ આપ લખીને મોકલજો મુકેશભાઈ ઘણો આભાર આપનો સમય ફાળવી અહીંયા અમારી સાથે જોડાવા માટે અને સમગ્ર ચર્ચા માટે અને સાથે જ હવે ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલમાં બસ આટલું જ આગળ વધુ અપડેટ માટે જોડાયેલા રહો સીએનબીસી બજાર સાથે નમસ્કાર